હવે આગળ વાત કરીએ તો સોશિયલ ડિસ્ટન્સના ખુલ્લેઆમ ભંગને કારણે આવનાર દિવસોમાં કોરોનાના પોઝિટિવ કેસ વધવાની ભીતિ સેવાઈ રહી છે. લોકડાઉન ખુલી ગયા પછી છંતરામપુર નગરમાં ફરી સોશિયલ ડિસ્ટન્સનો સેડલ ચોક ભંગ થયેલો જોવા મળે છે. સમગ્ર નગરમાં બજારમાં ચારે તરફ ફરતા લોકો દ્વારા માસ્ક પહેરવામાં આવતું નથી અને સોશિયલ પણ રાખવામાં આવતું નથી. વાત કરવામાં આવે તો સંતરામપુર ખાતે આવેલા એસટી ડેપોમાં સોશિયલ ડિસ્ટન્સ ખુલ્લેઆમ ભંગ થયેલ જોવા મળે છે. ગુજરાત એસટી નિગમ દ્વારા એસટી બસોમાં માત્ર ને માત્ર 27-30 જેટલા મુસાફરોને લઈ જવાની મંજૂરી આપવામાં આવી હોવાનું એસટીના માહિતગાર સૂત્રો દ્વારા જણાવવા મળ્યું છે. પરંતુ સંતરામપુર એસટી ડેપોના વહીવટ દ્વારા સોશિયલ ડિસ્ટન્સના નિયમોનો ખુલ્લેઆમ ભંગ કરીને તમામ મુસાફરોને એકસાથે ચેકિંગ કર્યા વગર બસમાં બેસાડી દેવામાં આવે છે. તેમજ 2ની સીટમાં 1 મુસાફર અને 3ની સીટમાં 1 અથવા 2 મુસાફર બેસી શકે એ પ્રમાણે જે નિયમ બનાવેલો છે તે નિયમનું છડીચોક ઉલ્લંઘન થાય છે અને આવક મેળવવાની લાલસામાં સંતરામપુર એસટી ડેપોના વહીવટના માણસો દ્વારા આખી બસને પૂરેપૂરી ભરી દેવામાં આવી છે, જેને લઈને WHOની ગાઈડલાઈન અને સરકારે બનાવેલી સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું જાહેરમાં લીરા ઉડા જોવા મળે છે. આ બાબતે જિલ્લા વિભાગીય નિયામકશ્રી તેમજ સેન્ટર ઓફિસના જવાબદાર અધિકારીઓ દ્વારા સંતરામપુર એસટી ડેપોમાં તપાસ કરવામાં આવે તો સમગ્ર બનાવ નજરે પડે તેમ છે. જો એસટી તંત્ર દ્વારા જવાબદારી સામે સઘન અને ઘનિષ્ઠ તપાસ કરી કાયદાકીય રીતે પગલાં ભરવામાં નહીં આવે તો આવનારા દિવસોની અંદર ગામડામાંથી આવતા મુસાફરો અને સોશિયલ ડિસ્ટન્સના સડીચોક ભંગને કારણે કોરોના વાયરસ મોટી સંખ્યામાં ફેલાય કોની જવાબદારી રહેશે એ તો આવનારો સમય જ બતાવશે. અમીન કોઠારી, ZSTV સંતરામપુર.